કરીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જૈન ઉપરાશ્રયમાં પોષ દશમીએ અટ્ટપમની આરાધના કરવામાં આવી હતી. આરાધના અંતર્ગત 3 દિવસ તપ કરવામાં આવશે. આરાધના અર્થે મોટા પ્રમાણમાં જૈન ઉપાશ્રયમાં લોકો ઉમટી પડ્યા હતા. 6 બ્રાહ્મ્ય અને 6 અંતરમ એમ 12 પ્રકારના તપનો મહિના ગાવામાં આવ્યો. આરાધના અંતર્ગત ખાસ મહારાજ સ્વામીની ઉપસ્થિતિમાં રહ્યા હતા. મહારાજ સ્વામીની ઉપસ્થિતિમાં સત્સંગ પણ યોજાયો. સત્સંગનો લાભ લેવા પૂર્વ જૈનોએ પણ લાભ લીધો હતો. મહારાજ સ્વામીએ તપનો મહિમા વર્ણવતા કહ્યું હતું કે જૈન ધર્મમાં 6 બ્રાહ્ય અને 6 અંતર્ભમ એમ 12 પ્રકારના તપનો મહિમા વર્ણવામાં આવ્યો હતો. મહિમાના પહેલા પ્રકારમાં ઉપવાસનો ઉલ્લેખ કર્યો છે. જૈન ધર્મના અંતિમ તીર્થકર ભગવાન મહાવીરે 6 મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ અકબર બાદશાહના કાળમાં દિલ્હીમાં ચપાશાવિકાએ 6 મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. તીર્થંકર 23મા શ્રી પાર્થનાથ પરમાત્મા એમનો આજે જન્મ કલ્યાણકની ઉજવણી પોષ માક્ષરવદી દશમ પરમાત્માનું કલ્યાણક. જ્યારે જ્યારે કલ્યાણકની ઉજવણી થાય ત્યારે સાતે ચિત્રમાં અને ત્રણેય લોકમાં 14 રાજલોકમાં અજવાળા પથરાતા હોય છે.